નમસ્કાર, જયદીપ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત. એક પત્રકારને મેં વિડીયો સાંભળ્યો, ખાસ કરીને બીજેડ ગ્રુપ બાબતે, જે સ્કેમ આખો 3 દિવસથી જે આખું પિક્ચર ચાલે છે, અને આ પિક્ચરની અંદર જે પ્રમાણે રચના થઈ એ પ્રમાણે એક વિડીયોની અંદર મેં પ્રસ્તાવના બહુ અત્યાસો આભર્યું કે ખાસ કરીને ધર્મગ્રંથોની અંદર ઉપનિષદોની વાત થાય, અને ખાસ કરીને મહાભારત રામાયણની આ પાત્રોની વાત થઈ, બહુ ધન્યવાદનો પાત્ર છે. અને એવી જ પ્રસ્તાવના કંઈક હું બાંધવા માગું છું કે મહાભારતની અંદર સરસ મજાનો કાંડ રચાયો, તો એની અંદર માત્ર ચીરહરણ દુશાસને કર્યું હતું, પણ જ્યારે અંધ બની અને ત્યાં મુક્ત મુખ બની અને જે મુક્ત પ્રેક્ષક બની, ભીષ્મ પિતામાં હોય, દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય, અન્ય મહાન જેને કહેવાય કે અનુયાયીઓ તો વગર બેઠેલા હતા, છતોય ચૂપ રહ્યા, ત્યારે કુદરતના દરબારની અંદર એ સજાના મોટા ભોગી બન્યા. અર્થાત અહીંયા મારું એક કહેવું છે કે સતત 2 દિવસથી ચાલે છે, અને હું વિવિધ દૂરસંચાર માધ્યમો દ્વારા જોઈ રહ્યો છું કે ભાઈ ફલાણી જગ્યાએ, આ જગ્યાએ, આ જગ્યાએ, પણ મને કેટલાક સવાલો છે. જયદીપસિંહ ચૌહાણ, ફરીથી વાત કરું છું, જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રીને ઊભા થયેલા સવાલો હું જનતાને પૂછવા માગું છું, અને ખાસ કરીને તંત્ર મંત્ર સંત્રી મંત્રી તમામને પૂછવા માગું છું કે ભૂતકાળની અંદર એક મેગીની બ્રાન્ડની વાત આવી, અને નેસ્લે કંપની એક મેગી બનાવતી હતી, અને એની અંદર આર્સેનિક અથવા તો અન્ય ઝેરી તત્વો મળ્યા કે ભાઈ આ અખાદ્ય વસ્તુ છે, એની અંદર આ મટીરિયલ્સ વાપરવામાં આવે છે, તો આ મેગી પર પ્રતિબંધ લાદવો જોઈએ. તમામ હિન્દી ન્યૂઝ ચેનલો હોય કે ઇંગ્લિશ ન્યૂઝ ચેનલો હોય, ગુજરાતી ન્યૂઝ ચેનલો પર આ ચાલ્યું, અને થોડા સમય માટે મેગી બંધ પણ થઈ ગઈ અને આજે માર્કેટમાં વેચાય છે. પણ એ વખતે મોટો સવાલ આવ્યો કે ભાઈ આ મેગીની સાથે જે હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓ છે, જે સેલિબ્રિટીઓ છે, એમાં અમિતાભ બચ્ચનનું નામ પણ ખુલ્યા કે ભાઈ આ લોકો મેગીની જાહેરાતમાં આવે છે, તો ખરેખર રિસ્પોન્સિબિલિટી અમિતાભ બચ્ચનની પણ બને છે કે મેગીની અંદર આવું ખરાબ તત્વ પકડાય છે, તો રિસ્પોન્સિબલ કોણ? તો એ પોતે એડવર્ટાઇઝ સાથે જોડાયેલા છે. તે હવે મૂળ મુદ્દા ઉપર આવી જે પ્રસ્તાવના વધ્યા પછી એક વ્યક્તિ આવે છે, ભગવાધારી, મને શરમ આવે છે ભગવાધારી કહેતો, મસ્ત મજાની એના જે ફોટો વાયરલ થયા છે કે ફર્સ્ટ ક્લાસ અહીંયા ભગવા ટોપી છે, જેને કહેવાય કે ભગવા કલરનો ખેસ છે. જ્યારે જ્યારે પણ વાત થાય છે ત્યારે હું પણ એક ક્ષત્રિય છું, હિન્દુ છું, એનું મને ગૌરવ છે, સદૈવ ગૌરવ છે રહેશે, પણ અમે એ ભગવાનને માનવાવાળા છીએ કે જ્યારે અયોધ્યા છોડી અને પરમ કૃપાળુ શ્રી રામચંદ્ર ભગવાનજીએ જ્યારે એ ભગવાનને ધારણ કર્યા, અને એ ભગવા વિશે જ્યારે જેને કહેવાય કે જંગલ તરફ અથવા તો કહેવાય વનવાસ તરફ ભરી ગયા, એ ભગવાનને માનવાવાળા છે. નહીં કે બહુરૂપી થઈને રાવણની જે પહેરેલા હતા ભગવા, અને એ પણ સાધુ વેશે આવ્યો હતો અને માં સીતાનું હરણ કર્યું હતું, એ પણ ભગવાધારી. એટલે ડબલ રંગ નક્કી પ્રજાને કરવાનું છે, કયો ક્યાં છે. અહીંયા સવાલ એ છે કે જે પ્રમાણે આ 2 દિવસથી કે 3 દિવસથી આ સ્કેમના ચિત્રો વિવિધ માધ્યમો ચાલે, 6,000 કરોડનું માં એફઆઈઆરમાં કોઈક મિત્ર મીડિયાની અંદર સાંભળ્યું કે 6,000 કરોડનું ઉલ્લેખ થયેલો છે એફઆઈઆરની અંદર કે ભાઈ 6,000નું ફૂલેકું ફેરવું છે અથવા તો ટર્નઓવર થયેલું છે. બેંકની અંદર જે ઓકડા જારી થયા છે, કંઈક 2 એકાઉન્ટના 175 કરોડના થયા છે. મારો મોટો સવાલ એ છે, એવા કયા ગોલ્ડ મેડાલિસ્ટ છે જેને કહેવાય કે ચાર્ટર એકાઉન્ટો આ ગણતરીમાં બેસી ગયા? હજી તો તપાસ ચાલે છે, હજુ તો 10 દિવસના આ એજન્ટોના રિમાન્ડ ચાલે છે, હજી એ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. તો 6,000નો ઓકડો પર્ટિક્યુલરલી 6,000નો ઓકડો કયો, કઈ રીતે? અને એવું તો નથી ને કે એક આખે પિક્ચર આવ્યું હતું અને એની અંદર 3 અંધો દ્વારા અમિતાભ બચ્ચન મુખ્ય કેરેક્ટર હતો, એક બેંકનો મેનેજર, અને ચોરી કરવા માટે આખા 3 અંધોને ખડો કરી અને ડાયરેક્ટર તરીકે મુખ્ય ભૂમિકા, કે મૂળ વ્યક્તિ હું છું પણ તમે ખાલી એક તમારો સ્ટંટ કરવાનો છે. અહીંયા આખી ગાડી કંઈક અવરા પાટે જતી હોય છે. પહેલા જ દિવસથી 6,000 કરોડનો સ્કેમ બહાર આવે છે, અને વાતો થાય છે કે 6,000 કરોડનું થયું. અહીંયા પ્રશ્ન એ થાય છે, ફરીથી બોલું છું, કે સરકારમાં બેઠેલા ભગવાધારીઓ અને જે ફ્રન્ટ, જે ગુજરાતની અંદર સરકારની અંદર જેના થકી સમગ્ર ગુજરાતના લોકોનું સંચાલન થાય છે, 6,500 કરોડનો જે વહીવટ થાય છે, એવા કેબિનેટ કક્ષાના મંત્રીઓ જ્યારે આ વ્યક્તિને એમ કહેવાય છે કે ઉદ્યમી છે, સાહસી છે, ત્યારે એ બેન દેવાંશીબેન પણ ક્યાંક બોલતા હતા કે લોભિયા હોય તો ધૂતારા ભૂખે ન મરે. બેનશ્રીને હું આ તબક્કે જયદીપસિંહ ચૌહાણ ફરીથી રિમાઇન્ડ કરવા માગું છું કે જ્યારે સત્તાધારીઓ, સત્તામાં બેઠેલા મંત્રી તંત્રી ધારાસભ્યશ્રીઓ એની સાથે એમ કહેતા હોય કે ઉદ્યમી છે, સાહસી છે, શા માટે રોકાણકારો રોકાણ ન કરે? જ્યારે સરકારનો મંત્રી તો આગળ એની વાહવાહી કરતા હોય, એમના તામઝામનો જોડાતા હોય, શા માટે પ્રજા જાય નહીં?
અહીંયા સવાલ એ છે કે 4-5-7 એજન્ટોને તમે પકડ્યા છે, સારા સુશિક્ષિત રોજગારોને તો તમે રોજગારી આપી શકતા નથી. તમે જેની એડવર્ટાઇઝ કરો છો, સારો વ્યક્તિ છે, સારો વ્યક્તિ છે, સારો વ્યક્તિ છે, એ વ્યક્તિ સારો પગાર આપે તો શા માટે એની ઓફિસે નોકરી કરવા લોકો જાય નહીં? કારણ કે તમે તો નોકરી આપવામાં અથવા તો રોજગારી આપવામાં તો કંઈક ને કંઈક ગુણા ઉતરેલા છો. એવા સામાન્ય માણસોને તમે આજે જેલને હવાલે કર્યા છો, કંઈ વાંધો નહીં કરો. LC જે આપણી ક્રાઇમ બ્રાન્ચ છે CID, એને પણ અમે અભિનંદન આપીએ છીએ કે 2 દિવસની અંદર તમે આખા જેની કહેવાય કે આખા ગુજરાતની અંદર દરેક ચેનલ જો ખોલો છો, દરેક ચેનલ ખોલીએ તો એક જ ચિત્ર આવે છે કે BZ. એ પત્રકાર મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ સિવાય ગુજરાતની અંદર કોઈ સ્કેમ નથી, બસ એક જ છે, BZ છે. અને એ થવું જ જોઈએ અને કરવું જ જોઈએ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આની અંદર કયા મોટા માથાઓ છે, નહીં કે માલપુરની અંદર, છેવાડાની અંદર, સામાન્ય પરિવારની અંદર રહેતો એક 12-15 હજારની અંદર ઓફિસની અંદર નોકરી કરતો વ્યક્તિ, એને પણ કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે પકડી પાડો. પણ કંઈ ને કંઈ અહીંયા મોટા માથાઓ જે સપોર્ટની અંદર છે, આ પિક્ચરના મુખ્ય ડાયરેક્ટરો, સહ ડાયરેક્ટરો છૂટી ન જાય, અને જેને કહેવાય એવી ખાસ મારી દલીલ છે, વિનંતી છે. બાકી આ સ્કેમ બહુ મોટો છે, જરૂર પડશે તો અમે ડિબેટમાં પણ બેસીશું. પણ અહીંયા સવાલ એ છે, બહુ મોટો પ્રશ્ન છે, જબરજસ્ત સવાલ છે. અને હું એક આ માધ્યમથી વિડીયો ભલે લાંબો થાય છે, હું કહેવા માગીશ કે BZ ગ્રુપના CEO સાથે છેલ્લા 12 મહિનાની અંદર WhatsApp ચેટિંગ કોનું થયું છે, એના એકાઉન્ટમાંથી કેટલા માણસોને ટ્રાન્ઝેક્શન કરી ગોવાની, દુબઈની, અન્ય અન્ય સવલતોનો લાભ મળ્યો છે, એ પણ તમારે ખાસ જાણવું રહ્યું. ક્રાઇમ બ્રાન્ચ આમાં પણ ખાસ જાણકારી, જે આપણું જે CID છે, આનાથી કોને બેનિફિટ્સ મળેલા છે, એ કયા મહાન હોદ્દેદારો છે કે કયા પત્રકાર જગતના માણસો છે કે અન્ય વ્યક્તિઓ, કારણ કે અત્યારે તો પત્રકારમાં એક જ ચાલે છે કે BZ સિવાય કોઈ વાત નથી. પછી આ એક પિક્ચર તો નથી ને, એના પિક્ચરના કોઈ ચોક્કસ ડાયરેક્ટર તો નથી ને, કારણ કે 2% વર્ગ એવો પણ કામ કરે છે કે 6,000 કરોડનું વ્હાઇટ કરવા માટેનું પણ આ એક જેને કહેવાય કે એક ષડયંત્ર હોઈ શકે છે. નિષ્પક્ષ તપાસ કરો, જરૂર પડશે તો અમે અમારો અવાજ ઉઠાવીશું, હરદમ ઉઠાવીએ છીએ, જરા પણ ડર નથી. જ્યારે જ્યારે પણ સામાન્ય પ્રજા પીડાતી હશે, એટલે ફરીથી હું કહીશ કે જે એજન્ટો હતા અથવા તો હમણાં જે પુશ કરવાવાળા હતા, માર્કેટિંગ એડવર્ટાઇઝ કરવાવાળા હતા, સારા ઉદ્યમી છે, સારા સાહસી છે, 2-4 કરતો આવડે છે, 1-2 કરતો સારી રીતે આવડે છે, એ લોકોની વ્યક્તિગત રીતે એમની ચેટિંગો, એમના ટેલિફોનો ક્યાં થયેલા છે, એમના મોબાઈલ સાથેના વ્યવહારો ક્યાં થયેલા છે, એની યોગ્ય તપાસ થઈ. જય હિન્દ, જય ભારત.